દીવમાં મહા વાવાઝોડાને લઈને માછીમારોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. દીવમાં મહા વાવાઝોડાની આગાહી બાદ બોટોને દરિયા કિનારે લંગારી દેવામાં આવી છે. માછીમારી બંધ થવાથી લાખોનું નુકસાન ભોગવવું પડશે. દીવના માછીમારોને વારંવાર કુદરતી આફતના કારણે માછીમારોને નુકસાન વેઠવાનો વારો આવે છે. માછીમારોને માંગ છે કે જે કુદરતી આફતને લીધે ખેડૂતોને વળતર આપવામાં આવે છે તે રીતે માછીમારોને પણ સરકાર દ્વારા સહાયતા મળી રહે તેવી અપીલ કરવામાં આવી છે. સાથે બળાકવારામાં બોટોને પાર્કિંગ માટેની પણ અગવડતા પડે છે. 1000 બોટ પાર્કિંગ કરવાની કેપેસિટીમાં 1500 બોટ પાર્કિંગ કરવામાં આવે છે. જો વાવાઝોડું આવે તો માછીમારોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. બોલ. અરબી સમુદ્રમાં જ્યારે મહાનામનું વાવાઝોડું આવી રહ્યું હોય ત્યારે દીવના દરિયામાં માછીમારોએ પોતપોતાની બોટો દરિયા કિનારે લંગારી દેવામાં આવી હોય ત્યારે આપણે માછીમારો પાસેથી જાણશું કે તેમને આ માછી આ જે મહા વાવાઝોડું છે તેના કારણે કેટલું નુકસાન ભોગવી રહ્યા છે? એટલે કે અમારે આ વાવાઝોડું આવવાથી અમને બહુ નુકસાન આવ્યું છે. કારણ કે એક એક દિવસના અમારા જે બહારના ખલાસી હોય એનો પગાર પણ અમારે દિવસનો એક એક બોટવા અને 15-20 રૂપિયા આપવા પડે છે. એટલે ટોટલ પગાર અમારે 1.5-2 કરોડનું અમને નુકસાન આવે દરરોજનું. અમને એટલે માછીમારોની પરિસ્થિતિ વારંવાર બગડી જ જાય છે. વારંવાર અમારી પરિસ્થિતિ એટલે સરકારને પણ અમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ જેમ ખેતીવાડીઓને પાક નિષ્ફળ જાય છે એમ અમારો પણ જે આ સિઝન છે અમારી કમાવાની સિઝન છે એ અમારે નિષ્ફળ ગઈ છે તો અમને પણ સરકાર તરફ કે રાહત ફંડ મળે એવી અમને અપેક્ષા છે સરકારને. જેવું અમારા પ્રમુખશ્રીએ જણાવ્યું તે પ્રમાણે કે વર્તમાન સમયમાં આ વર્ષે જે અમારી ધંધાકીય સિઝન સ્ટાર્ટિંગની હોય સમથિંગ દિવાળી સુધી એ સિઝન પૂરેપૂરી ફ્લોપ ગઈ છે. ફિશરમેનને આવક માટેનો મેઇન સમય હોય તો આ છે, પણ આ વર્ષે લગભગ 4 કન્ટિન્યુ એક વાવાઝોડા આવવાથી ફિશરમેન એકદમ આર્થિક રીતે પડી ભંગા છે. એનું જે આઈસ છે તમે જોવો એક એક બોટમાં લગભગ 100-150 લાડીનું આઈસ, એટલે લગભગ સમજો ને કે આઈસ કેટલા લાખો કરોડ રૂપિયામાં આઈસ જ જોતું હોય. પ્લસ જે ખલાસીઓ બહારના રાખેલા હોય એનો સેલેરી જુઓ તો 1.5-2 કરોડ રૂપિયાનું લગભગ મંથલી ડેઇલી એવું નુકસાન જતું હોય છે. તમે અત્યારે જુઓ ઠેક ઠેકાણે બધા બંદરમાં તેજ બોટો લાંગડેલી છે અને પ્રશાસનમાં ઘણા બધા અમારા માટે પગલાં ભરેલા છે. તો હજી પણ પ્રમુખશ્રી જણાવ્યું પ્રમાણે કે ખેડૂતોને જે રીતના વેટેન મળે છે એ રીતના અમારા ફિશરમેન ભાઈઓને પણ આર્થિક સહાય કરે એવી અમારી નમ્ર અપીલ છે. તે જ જણાવ્યું પ્રમુખ સાહેબે કે આ લોકો બધા ફિશરમેન લોકો બધા આર્થિક રીતે ભાંગી ગયા છે. કેમકે બધા જ વાવાઝોડા આવેલા છે એટલે બધાને ઘણીવાર જવું પડે છે, ઘણીવાર આવવું પડે છે. એટલે ડીઝલને પણ બહુ નુકસાન પડે છે, ખલાસુને પણ નુકસાન પડે છે ને નાના માછીમારોને પૂરેપૂરું નુકસાન પડે છે.